દેગામના વિધવા બહેનોને વિધવા સહાયના ઓર્ડર આપવાનો કાર્યક્રમ દેગામ મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં વિધવા બહેનો હાજર રહ્યા. ત્યારે સરકારે વિધવા બહેનોનું પ્રમાણ વધારે જોતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિધવા બહેનોને વિધવા સહાયનું પેન્શન આપવાની યોજના અમલમાં મૂકી. તેના લીધે આજે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારની વિધવા બહેનોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે. તેના અનુસંધાનમાં આજે ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાની વિધવા બહેનોને સેવા સદન કચેરીએ બોલાવીને વિધવા સહાયના ઓર્ડરો મામલતદારે હેન્ડ ટુ હેન્ડ આપ્યા હતા. તેમાં આજે મામલતદાર કચેરી ખાતે વિધવા બહેનોનો મોટો મેળો ભરાયો હોય તેવો માહોલ સર્જાયો હતો. તેમજ દેગામ મામલતદાર શ્રી એચ એલ રાઠોડ અને નાયબ મામલતદાર વી સી રાવલે આ વિધવા બહેનોને બોલાવીને આજે 639 વિધવા સહાયના ઓર્ડરો આપવામાં આવ્યા હતા અને મામલતદાર કચેરી ખાતે તાલુકાની વિધવા બહેનોના 6 કેમ્પ રાખવામાં આવ્યા હતા અને 1 કેમ્પ ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિરે રાખવામાં આવ્યો હતો. આમ કુલ 7 કેમ્પો રાખીને મામલતદારશ્રીએ કુલ 2765 વિધવા બહેનોને વિધવા સહાયના ઓર્ડરો આપીને આઈસ્ક્રીમ ખવડાવી મીઠું મોઢું કરાવ્યું હતું અને દેગામ તાલુકાની વિધવા બહેનોના વિધવા સહાયના ઓર્ડરના હુકમો મળતા ભારે ખુશી જોવા મળી હતી. અને દેગામ મામલતદારનો હેતુ એ હતો કે વિધવા બહેનોને સેવા સદન કચેરી બોલાવીને હેન્ડ ટુ હેન્ડ ઓર્ડરો મળે તો અન્ય દલાલો આ વિધવા બહેનોને છેતરી ન જાય તેના માટે મામલતદારે આ કાર્યશૈલીથી તાલુકાના વિધવા બહેનો અને તાલુકાની જનતામાં આવા અધિકારીઓની સારી કામગીરીથી વિધવા બહેનોએ મામલતદારનો અને તંત્રનો ખૂબ જ આભાર વ્યક્ત કરતા જોવા મળતા હતા. સરકાર શ્રી દ્વારા વિધવા સહાય માટેની જે યોજના જાહેર કરવામાં આવેલી છે એ યોજનાની છે. દહેગામ તાલુકામાં વિધવા બહેનોને જે તે ગામમાંથી આવા કેસો શોધી અને તેમના કેસ પેપરો તૈયાર કરી અને મારા સ્ટાફ દ્વારા ત્વરિત રીતે હુકમો તૈયાર કરી અત્રેના તાલુકામાં આજે 639 જેટલા હુકમો વિધવા બહેનોને હેન્ડ ટુ હેન્ડ આપવામાં આવેલ છે. આનો હેતુ એ છે કે વિધવા બહેનોને વચ્ચેથી કોઈ નાણાકીય લાભ લઈ અને તેમને વિધવા સહાયના ઓર્ડર સંદર્ભે કોઈ લાભ ના લે તે માટે એમ કે અમે આવી રીતે અત્રેના તાલુકામાં ટોટલ 5 કેમ્પ રાખી અને અગાઉ 2126 જેટલા ઓર્ડરો આ રીતે વિતરણ કરેલા છે. તેમજ આજે પણ એ જ રીતે 639 જેટલા વિધવાશયના ઓર્ડરો મારા કમિટી હોલમાં રૂબરૂ બોલાવી અને અગરસિંહ ચૌહાણ, KTV ન્યૂઝ, દેગામ.